દબાવ્યો, ટ્વીટ તરત જ તેના ખભે ચડી ગયો. ચીકુ તો રાજી થઈ ગયો. બા પાછા આવ્યા ત્યારે ચીકુના નવા મિત્રને જોઈને એ પણ ખુશ થઈ ગયા. ટુઈ દિવસે તો બા અને ચીકુ સાથે રહેતો, પણ રાત પાંજરામાં જ વિતાવતો. ટુઈ ઘરમાં સ્વતંત્ર પંખી તરીકે રહેતો. તેનું મનગમતું સ્થળ રસોડું હતું. એ ત્યાં તાજા ફળો અને શાકભાજી ખાતો. ચીકુએ એકવાર તેને પોતાની રોટલી ચાખવા આપી. તેને એ ભાવી. ત્યાર પછીથી તો કુટુંબની સાથે ડાઇનિંગ ટેબલ ઉપર બપોરના જમવાના સમયે ટુઈ હંમેશા રોટલીના થોડા ટુકડા ખાતો. એક દિવસ બા અને ચીકુએ ટુઈને જોયો જ નહીં. ચીકુની આંખમાં આંસુ આવી ગયા. બાએ તેને આશ્વાસન આપતા કહ્યું, મને લાગે છે કે અંતે ટુઈ ઉડી ગયો. મને તો એને પાંજરે પૂરવાનું જરાય ગમતું નહીં. કદાચ બગીચાના બીજા પંખીઓ સાથે ઉડી ગયો હશે. ચીકુ સમજ્યો, પણ ટુઈની ખોટ તેને ખૂબ સાલતી હતી. બીજી સાંજે ટુઈ નજીકના બગીચામાં પોપટુના કુટુંબ સાથે રાતવાસો કરવા પાછો આવ્યો. ચીકુના ખભા પર બેસવા ટુઈ ઉડીને તેના ઘરમાં આવ્યો. ચીકુ અને બા મલકાયા. ટુઈ તેમને ભૂલ્યો જ ન હતો, તેથી તેઓ ખૂબ ખુશ હતા. તે પછીથી તો રોજ સવારે ટુઈ ચીકુને મળવા આવતો, તેના ખભા પર બેસતો, રોટલીના ટુકડા ખાતો અને ઉડી જતો. બાએ ચીકુને બહુ શાણપણથી સૂચ્યું, પંખીઓ અને માણસો મિત્રો થઈ જ શકે જો તેઓ આ જગતમાં શાંતિથી સાથે સાથે જીવતા શીખી લે તો. વાલા, આપણે એના ઉપરથી અંદાજો કરી શકીએ છીએ કે કોશિશ તો બહુ થાય છે ગુજરાતી શીખવાડવાની. આપણે નવા નવા નવી નવી શોધ લઈ આવે છે કે આપણા બચ્ચાઓ ગુજરાતી ઇન્શાલ્લાહ કે માશાલ્લાહ. એ લોકો હવે ઇન્શાલ્લાહ, એક ક્લિપ હશે, હમણાં તો આપણે નથી દેખાડતા. ક્લાસની અંદરમાં, બે ક્લાસમાં આપણા શેખ જઈર અલી છે, જ્ઞાન ગુજરાતીમાં છોકરાઓ સાથે વાતો કર્યા. દીકરા દીકરીઓ પૂર્વ મોંતરે કે લોકો એ સારી વેપાર લે ગુજરાતી હુઈ ઉનો. એ ઇન્શાલે ક્લિપ હશે, હજી હમણાં નથી, પછી હશે. આપણે એની મોર મન લાગે છે. ક્લાસ 2100 નો કસીદો બાકી છે, તો આપણે એ લોકોને બોલાવીએ છીએ. ક્લાસ 2100, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. لا
Al-Berul Khalikul Bariul Musawirul Ghaffar Al-Kahabul Wahabul Razakul Fatahul Alim Ya Man Huwa Allahul Lazi La Ilaha Illa Huwa Ar-Rahmanul Rahim Al-Malikul Kudusus Salam المؤمن المهيمن العزيز الجبار المتكبر الخالق الباري المساور الغفار القهار الوهاب الرزاق الفتاح العليم نارة تكبير نارة تكبير نارة تكبير Merci beaucoup. Je vous aime. Ah là 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 là. Avez après. Inch'Allah, aujourd'hui notre programme va dare bagé to coup noche. Va dare thème après ma apsu Inch'Allah. Chokrano hak che. પણ વચમાં વચમાં આપણે થોડું થોડું કંઈક ફાયદો લેશું આપણે વડીલ લોકો છે તો હાલમાં આપણે મદ્રેસાના પ્રમુખને બોલાવે છે કે અહીંયા આવી અને ઇન્શાલ્લા એની તકરીર પેશ કરે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا فسبح بحمد ربك واستغفر إنه كان توابا صلوات پر محمد علماء کرام کونسل ریجنل نا پرمکھ صاحب تن کاروائی کمیٹی نا ممبرو તાનારી જમાતના માનવંતા પ્રમુખ સાહેબ તેમ તેમની કાર્યવાહી કમિટીના મેમ્બરો મારા વડીલો મારી માતાઓ મારા નવજવાનો મારા ભાઈઓ મારા બચ્ચાઓ અસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતો તમે આસ્તેથી બોલો અલૈકુમ સલામ જોશથી બોલો હા સલવાત પર મોહમ્મદ જેમ તમે પછવાડે તાબલોમાં વાંચી શકો છો આજે ખાસ બચાવ માટે ટ્રોફીનો દિવસ છે ટ્રોફીનો દિવસ એટલે એ લોકોની રાત છે આજે અને એ લોકોના માટે આપણે એ ભેગા થયા છે તો મને આશા છે મૌલાના સાહેબે પણ એની મજલિસ કુદરત રાખી છે કે આ મોડી કરી છે પણ આ બચાવના પ્રોગ્રામને માન આપવા માટે માટે જમાતના સંચાલકોનો તેમ મૌલાના સાહેબનો અમે શુક્રિયા અદા કરીએ છીએ કે હકીકતમાં આ બચાવનો હક છે કારણ કે પહેલી માહે રમઝાનથી લઈ મુસલસલ આજ બપોર સુધી એ લોકોએ જે એક્ઝામ અને એ લોકોએ મહેનત કરેલી છે અગર જો તમે વધારતે હરેક મિનિટ માટે તો તમને અહેસાસ થશે કે આ કેટલી સાચી પૈસા બચાવો આપી રહ્યા છે અગર આજે આપણે માવી તો અહીંયા આવી અને એ લોકોને જોશ દેવા માટે એ લોકોને પ્રોત્સાહન દેવા માટે આપણે અહીં રહી અને લોકોના સાથમાં રહેશું છેલ્લે ટાઈમ સુધી તો ઇન્શાલ્લાહ એ લોકોને જરૂર ખુશી થશે અને આ જ વર્ષે તમે જરાક નવીનતા જોશો આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર કારણ કે તમને ખબર છે કે આ હુસેની મદ્રેસાને લગભગ આપણે 1997થી શરૂ કરેલ અને આજ 2017 છે 20 વર્ષ અલ્હમ્દુલિલ્લાહ પૂરા થયા તો બૈરાઓ તરફથી આજે માંગણી હતી કે તમે મર્દો અહીંયા બેસો અને ઓરતો અહીંયા બેસીએ પણ આપણે કહ્યું કે ચાલો આજથી આપણે બચાવને પહેલાં વચમાં રાખીએ ખુરશી ઉપર અને એનો ઇમ્તહાન જોઈને આવનારા 20 વર્ષ કેવા જાય છે હું નહીં પણ આપણા પ્રમુખ સાહેબ તમે આંખ ખોલીને ન જો મારા સામે હું તો ખાલી આવતા 20 વર્ષ કારણ કે હંમેશા છે ટાર્ગેટ બહુ લાંબી રાખવી જોઈએ કારણ કે આપણને ઘણા પ્રોગ્રામ એવા હોય છે કે એ કુર તેરમાં હોય કોઈ મોયન તેરમાં હોય કોઈ લોન તેરમાં પ્રોગ્રામ હોય તો આ બધું એવેસ્ટિસમાં આપણે ઇકોનોમિક કરીએ છીએ તો આપણને ખબર હોય અંદર
તો આ સ્કૂલ અને મદ્રેસા એ જ પ્રમાણે છે. આ એમ નથી કે આજે બી વાઈફ અને કાલે ફળ ખાવાનું છે. આની અંદર બલિદાન દેવાનું હોય, એની સેક્રિફાઈસ દેવાની હોય, ત્યારે આપણે અલ્હમ્દુલિલ્લાહ અહીંયા પહોંચી શકીએ. આજ આ મોકા ઉપર ખાલી મારે એટલું કહેવું છે કે શુક્રિયાના બે શબ્દો. પહેલા તો જમાતના સંચાલકોનો અને એ લોકોના બબરસીઓનો કે જે લોકો ક્વિઝિનમાં રહી અને પોતાના આપણા માટે હરરોજનું ખાવાનું અને તૈયારી કરી, એનો હું કેવી રીતે તમારો શુક્રિયા અદા કરું કે આપણા છોકરાઓ માટે નમાઝ પડીને ઉતરતા જરા મોડા થાય તો પણ એ લોકોનું ઇફ્તારનું તૈયાર રહેતો. કે આપણા ખાસ કરીને મદ્રેસાના સંચાર, મદ્રેસાના ટીચરો, મદ્રેસાની આંટીઓ કે પોતાના ઘરની જવાબદારીને સંભાળી સાથમાં બચાવ માટે એ લોકો મદ્રેસામાં તત્પર રહી હંમેશા 6:30-7:45 વાગે સાંજના આવી જતા, અને જે લોકોની જવાબદારી છે 9 વાગ્યા સુધી રહી અને આપણા બચાવ માટે એ લોકોએ બલિદાન આપેલ છે. આ વર્ષ આપણે ભૂલવું ન જોઈએ કે આપણા માટે એક ભારે વર્ષ હતું અને આવનારા વર્ષો આપણા માટે આના પર કરતા વધારે ભારે હશે. એનું કારણ એ હતું કે આ છોરે બચાવની ક્લાસ દીક્ષામે હતી, સેવપે હતી, બેપેસે હતી, પાક હતી, અને હવે આવનારા દિવસોમાં 11 દિવસમાં રમઝાન આગળ આવશે એટલે આપણે પ્લેન અને સ્કોલરની અંદર આપણને મદ્રેસાઓ હશે. હવે એ માહે રમઝાનની અંદર આપણને કેવી રીતે એને શિષ્યોને કરશું, ઇન્શાલ્લાહ સાથમાં મળીને જોશું. પણ દેજા આ વર્ષની આપણી તકલીફો એટલી હતી કે આપણે સુરા સાંભળવામાં અને બીજા એક્ઝામ કરવામાં આપણે આને સ્કોલર પણ પૂરું નહોતા કરી શક્યા. એના માટે આપણે આ વર્ષે બહુ તકલીફ, પણ ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે આવતી વર્ષે આપણને આવી તકલીફો ઓછી રહે. પણ એમાં મહાવિતરણનો સાથ જોશે, કારણ કે બચ્ચાઓને મદ્રેસામાં લઈ આવવા માટે કંઈ નાની સુની વાત નથી. કારણ કે ઘરેથી આટલું આંબું તૈયાર હોવા છતાં, આટલી તકલીફો હોવા છતાં ટાઈમસર બચ્ચાઓને મદ્રેસામાં લઈ આવવું કે જ્યારે બચ્ચા લોકો આઝાન થાય તો નમાઝની અંદર એ લોકો હાજરી આપતા. કારણ કે હાજરી આ માવીતરો થકી થાય બચ્ચાઓ એકલા કેવી રીતે આવી શકે. હાલાંકિ બીજી સ્કૂલમાંથી રજા મળે છે 4:45-5 વાગે અને 5:30 અહીંયા પહોંચી જવું એ નાની સુની વાત નથી. આ માટે અમે તમામ સાહેબોનો તહેદિલ શુક્રિયા અદા કરીએ છીએ અને અલ્લાહ પાક પાસે દુઆ કરીએ છીએ કે અલ્લાહ પાક તમારી આ સેક્રિફાઈસને કબૂલ કરે અને ઇન્શાલ્લાહ એનો ઊંડામાં ઊંડો અજર આપે. હજી આપણા પાસે માહે રમઝાનના 2 દિવસો રહી ગયા છે. ઇન્શાલ્લાહ એ દિવસોમાં આપણી માબૂદ પાસે માંગણી છે અને માબૂદે કહ્યું છે કે છેલ્લે ટાઈમ સુધી ઇબાદતના દરવાજાઓ મારા માટે ખુલ્લા છે. તો ઇન્શાલ્લાહ આપણી દુઆઓ જારી છે કે અલ્લાહ પાક આ માવિત્રોને હર હલ આબાદ રાખે અને બચ્ચાઓને આ પ્રમાણે મદ્રેસામાં લઈ આવતા રહે. સંજોગ અને હાલાત આપણે સમજી શકો છો, એક તકલીફ નહીં. મૌલાનાની મજલિસો સાંભળીને અને હરેક બચ્ચા પોતપોતાની રીતે, પોતપોતાની હેસિયત પ્રમાણે, પોતપોતાના પ્રમાણમાં બચ્ચા લોકો શરૂ કરતા હું અલ્લાહ કે નામ સે જો બહોત મહેરબાન અને હયાત રહેમ વાલા હે કે આવી અને પોતાના ખુદાયા મે તોસીફ કા આગાઝ તેરી હમ સે કર રહા હું ઓર તુજી અપને કરમ સે સીધી રાહ પર ચલાને વાલા હે ઓર મુજે યકીન હે કે અફુ અલ રહમત કે મોકે પર તુહી સબસે જ્યાદા મહેરબાન હે સવાલ કરને કી ઇજાઝત મે હમત ફરમાઈ હૈ સુનને વાલે મેરી મદાસરાય કો સુન લે ઓર એ મહેરબાન તુ મેરી દુઆ કો શર્ફ કબૂલિયત અતા કર اور بخشنے والے تمہاری نزدیشوں سے در گزر فرما بار الہ کتنے ہی اند و غم ہے جن سے تو نے نجات دی کتنے ہی رنج و علم ہے جن کو تو نے دور کر دیا کتنی ہی نزدیشیں ہیں جن سے تو نے در گزر کیا کتنی ہی رحمتیں ہیں جنہیں تو نے پھیلا دیا اور کتنی ہی مصیبت کی زنجیریں ہیں جنہیں تو نے کھول دیا ساری حمد اس اللہ کے لیے ہے جس نے نہ تو کسی کو شریک حیات بنایا ہے اور نہ ہی کسی کو اولاد قرار دیا ہے اور نہ ہی اقتدار میں کوئی اس کا شریک ہے اور نہ ہی عاجزی میں کوئی اس کا سرپرست ہے تم پر لازم ہے کہ اس کی بڑائی بیان کرو اللہ اکبر تامک جی میں
હોય ને એને કમાણી કરવાની હોય અર્જ કરા કે હમ અલ્લાહ કે લિયે મખસૂસ હૈ ઇસકી જુમલા ઓસાફ કે સાથ ઇસકી તમામ નિઅમતો પર જો ઇસને અતા કી હૈ જુમલા તારીફ ઇસ અલ્લાહ કે લિયે હૈ જિસકે ઇક્તદાર મે ના તો કોઈ ઇસકા મુખાલિફ હૈ ઓર ના હી ઇસકે અમલ મે કોઈ રુકાવટ ડાલને વાલા હૈ કુલ હમ્દ ઇસ અલ્લાહ કે લિયે હૈ જિસકે તખલીકી કા કામ મે કોઈ ભી ઇસકા શરીક નહીં ઓર ઇસકી અઝમતો મે કોઈ بھی اس کا عدیل نہیں ساری تعریف اللہ کے لیے ہے جس کا عمل نافذ العمل ہے اور جس کے سرچے ہر طرف پھیلے ہوئے ہیں اس کی بزرگی اس کے کرم سے حمیدہ ہے اس کے ہاتھ زود عطا کی خاطر کشادہ ہے سخاوت کی کثرت سے اس کے خزانوں میں کمی واقع نہیں ہوتی بلکہ اس کی عطا جود و کرم میں اضافے کا باعث بنتی ہے بلا شبہ وہ ہر شے پر غالب و بڑا فیاض ہے خداوندا میں تجھ سے تیری بے انتہا نعمتوں میں بہت سے کم کا سوال کر رہا ہوں اس لیے کہ مجھے ان کی بے حد ضرورت ہے اور تو ان چیزوں سے ہمیشہ سے مستغنی رہا ہے اور یہ تھوڑا کرم بھی میرے لیے بہت زیادہ ہے جبکہ یہ تیرے لیے بہت معمولی اور نہایت ہی آسان ہے مالک تیری جانب سے میرے گناہوں کو معاف کر دینے اور میری خطاؤں سے درگزر کرنے اور میرے ظلم کو نظر انداز کر دینے اور میرے بدترین اعمال پر پیسہ ڈال دینے اور میرے بے شمار جرائم کو برداشت کر لینے کی اعزانے جو میں نے دانستہ یا نادانستہ کیے ہیں مجھے لالچ دلائی کہ میں تجھ سے اس کرم کا سوال کروں جس کا میاں بچہ જે લોકો લિસે ફ્રાન્સે માંથી નહીં પણ બીજી સ્કૂલ માંથી નીકળીને ફ્રાન્સમાં ડાક્ટરો છે ગૂગલ ની અંદર તમે તપાસ કરો કે એપલ ની અંદર જેટલાઓ કામ કરે છે એ લગભગ માલાગાસીઓ ના કામ કરી રહ્યા છે સે સોન દે ઇન્જિનિયર ફોર્મે પર દે યુનિવર્સિટે માલાગાસ ને કી ઓન યુ દે એક્સપિરિયન્સ તો એમ ન સમજવું કે માલાગાસી પ્રોગ્રામ જે છે સ્કૂલનો વખડવાનો છે નહીં આ જ પ્રોગ્રામ હોરાની જે સ્કૂલ છે એની અંદર માલાગાસી પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને રેઝ્યુલ્ટા બાકી લોકોની સાંય સાં પુરસા નીકળે છે એ આ બધું સંચાલન ઉપર વાજીબાત છે અગર સંચાલન જો એનું બરાબર હોય છે તો એ કામ સરખું હોય છે અને આખરીમાં જે રેઝો સોશિયોમાં આપણે વાંચીએ છીએ કે પ્રમુખ સાહેબ પાસે તો હવે બે કે ત્રણ વાત કરવાની હોય છે એક વાત હોય છે કે છે રંગ રંગ છે ને ભીત ભીત છે બીજી લાભોદ્યો લાંગ છે પણ લાભોદ્યો લાંગ મને લાગે છે કે હવે તો વાત નહીં આવે રંગ રંગ ને ભીત રહી પ્રમુખ સાહેબ ઇસ્કોલ ને અગર જો શિક્ષે દેવી હોય તો તમને આની જરૂર ને જરૂર એક સ્વતંત્ર કમિટી રાખવી જોશે કારણ કે રંગ રંગ છે ને ભીત ભીત છે અગર જો તમે ઇસ્કોલ પર દબાણ કરવાની કોશિશ કરેલી તો તમારી ઇસ્કોલ નિષ્ફળ જશે મારો બચાવો તમને મુબારક થાય તમારા તમને તમારા બચાવો તમને તમારા ખૂબ ખપે છે એ બચાવો ખૂબ ખપે છે તો બાવા સે બુલંદ સલવાત કેને બે કૂપ ખપે છે હાથ ઊંચા કરે એ કેને એક કૂપે ખપે છે એક સલવાત પર મોહમ્મદ વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.